लोही लुहाण हालत में देखाई रहेला आ छे सूरत महानगरपालिकाना अधिकारीओ जेमनी आ हालत कोसाड ईडब्ल्यूएस आवास खाते रहता स्थानिक लोकोए करी छे। सूरत महानगरपालिकाना कतारगाम जोनना अधिकारीओ मंगलवारे सवारे अमरोली कोसाड खाते आवेला ईडब्ल्यूएस आवास में थयेला गैरकायदेसर बांधकाम तोड़वा गया था। आवासना कम्पाउंड में पालिका द्वारा आंगणवाड़ी और यूसीडी सेंटर बनावानू होवाती जग्या रिजर्व राखवामां आवी हती, जो के स्थानिक लोको द्वारा आज जस्थान ऊपर गैरकायदेसर रीते दबाण करी मंदिर चढ़ी देवामां आव्युं हतुं। आ बाबते वारंवार पालिका द्वारा तेमने नोटिस फटकारी मंदिर हटावी देवानुं जणाव्युं हतुं, जो के तेम न करता मंदिर तोड़वा माटे पहोंचेली पालिकानी टीम ऊपर स्थानिक लोकोए पहला तो हल्लो बोलाव्यो हतो अने उग्र बोलाचाली शुरू करी हती। त्यारबाद मामलो वधु बिचकता अधिकारीओ साथे छुट्टा हाथनी मारामारी करी हती। आ घटनामां पालिकाना डेप्यूटी इंजीनियर डीडी पटेल, शिव पटेल, शैलेष पटेल अने चंद्रकांत सोलंकीने गंभीर इजा थई हती। तमाम इजाग्रस्त अधिकारीओने सारवार माटे तात्कालिक स्मीमर हॉस्पिटलमां खसेडवामां आव्या हता। त्यारज अमरोली पोलीसने जाण कराता पोलीस पण घटनास्थळे पहोंची हती। पोलीसे इजाग्रस्त अधिकारीओनी फरियादना आधारे गुनो नोंधी आरोपीने पकड़वा तजवीज हाथ धरी छे। બિના ટિકિટ બાંધકામ તોડવા ગયેલા હતા એટલે કઈ જગ્યા પર? કોસાડ આવાસમાં. હા, પતા શું થયું? બસ બાપ લોકોનું મોરું ભેગું થઈ ગયું અને પછી એને હુમલો કર્યો. એટલે ત્યાં આવાસમાં શું તોડા શું ગયા હતા? ગેરકાયદેસર મંદિર જેવું બનાવ્યું. કોણ કોણ હતું હાજરમાં તમે સાહેબમાં? આમ બધા છે, તમારો છે ને મારા ગામજોનનો સ્ટાફ હતો. તમને શેના વડે મારવામાં આવ્યું? બસ કઈ નહીં, લોક તોડું ભેગું થઈ જાય એટલે બાંધકામ તોડે એના વિરુદ્ધમાં. એટલે સેના વડે તમને માર્યા? હવે કોઈ ક્લાર્કનું મારી દીધું સોળમાં. કોને કોને મારવાનું? હવે તો મને તો એ ખબર નથી કે બીજા કોને, કારણ કે બધું તોડું જોઈએ એટલે ખબર નહીં પડે. લગભગ 11 વાગે નોર્થ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર શ્રી ડીટી પટેલ અને એમના અંડરમાં શ્રી શિવ પટેલ, વલ્લભ કંસાગરાણ, શૈલેષ પટેલ એ જુનિયર એન્જિનિયરો કોસાડ ખાતે ઈડબ્લ્યુએસ આવાસમાં F3માં આવેલ આંગણવાડી અને યુસીડી સેન્ટરના અનામત પ્લોટમાં મંદિરનું બાંધકામ થઈ રહ્યું હતું. એટલે શરૂઆત થઈ રહી હતી, જેમાં 18 ફૂટ બાય 15 ફૂટની પ્લિન્થ હતી અને તેઓ ધજા લાવ્યા હતા અને તે બાંધકામ હજુ શરૂ કરતા હતા એટલે અમારો સ્ટાફ, ડિમોલિશનનો સ્ટાફ સાથે બાંધકામ અટકાવવા ગયેલા. તે દરમિયાન ત્યાંથી 90 થી 100 માણસોનું ટોળું આવી અને અમારા સ્ટાફ પર હુમલો કર્યો હતો, જેમાં મુખ્યત્વે ડેપ્યુટી ઇન્જિનિયર ડીટી પટેલને હાથ પર અને થોડુંક શરીરના પાટલા પરમાં ઇન્જરી થઈ છે અને મેઇન જે આ વિસ્તાર જે સંભાળે છે તેવા જુનિયર એન્જિનિયર શિવ પટેલને માથામાં ઇન્જરી થઈ છે, હેડ ઇન્જરી, અને એમાં એમને તાત્કાલિક અમે સિમેરમાં દાખલ કર્યા છે. અત્યારે હું સિમેરથી જ બોલું છું એટલે લગભગ એમને 3-1 સ્ટીચ આવ્યા છે અને હેડ ઇન્જરી થઈ છે અને થોડુંક હાથ પર લાગ્યું છે.